સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. ચાલો મિત્રો જોઈએ પંચાયતી રાજના આઈએમપી પ્રશ્નો. પંચાયતી રાજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ને આજે આપણે ચર્ચા કરવાના છીએ, જે દરેક પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરી શક્યતા છે એવા પ્રશ્નોને આપણે આ વિડીયોની અંદર સાંકળેલા છે. તો ચાલો શરૂ કરીએ. અને શરૂ કરતા પહેલા જો તમે મિત્રો આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા દેશમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે ઈસવીસન 1959 થી. કઈ સમિતિના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી? તો કે બળવંતરાય મહેતા સમિતિના અહેવાલ પ્રમાણે. પંચાયતી રાજની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઈ હતી? તો મિત્રો રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં થઈ હતી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો ઈસવીસન 1963માં. પંચાયતના વડાને શું કહેવાય છે મિત્રો? શું કહેવાય? તો કે સરપંચ. ગ્રામ પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? તો કે તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો કે 7. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો કે 15. તાલુકા પંચાયતના વડાને શું કહે છે? તો કે તાલુકા પ્રમુખ. તાલુકા પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? તો કે તાલુકા વિકાસ અધિકારી. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો કે 15. તો તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો કે 31. જિલ્લા પંચાયતના વડાને શું કહેવાય છે? તો કે જિલ્લાના પ્રમુખ. જિલ્લા પ્રમુખ. જિલ્લા પંચાયતમાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? તો કે જિલ્લા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો કે 31. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો કે 51. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ? તો કે 15,000 થી ઓછી વસ્તી. નગરપાલિકામાં વસ્તીની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 15,000 થી વધુ અને 3,00,000 થી ઓછી. 3,00,000 થી વધુ વસ્તી ધરાવતા હોય તેને શું કહેવાય છે? તો કે મહાનગરપાલિકા. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો કે 8. ગુજરાતમાં કુલ કેટલી નગરપાલિકાઓ આવેલી છે? તો ગુજરાતમાં 264 નગરપાલિકાઓ આવેલી છે. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે? તો કે 1/3. નગરપાલિકાના વડાને શું કહેવાય છે? તો કે નગરપાલિકા પ્રમુખ. નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે? તો કે સભ્યો, પ્રમુખ અને ચીફ ઓફિસર. મહાનગરપાલિકાના વડાને શું કહેવાય છે? તો કે મેયર કહેવાય છે. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો કે 10 વર્ષે. મહાનગરપાલિકાનો વહીવટ કોણ કરે છે? તો કે મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકાને શું કહેવાય છે? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કહેવામાં આવે છે. નગરપાલિકાને શું કહે છે? તો કે મ્યુનિસિપાલિટી. મહાનગરપાલિકાના સભ્યોને શું કહેવાય છે? તો કે કોર્પોરેટર. મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો કે 51. મહાનગરપાલિકાની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો કે 129. ત્રિસ્તરીય રાજમાં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો કે 21 વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમર હોવી જરૂરી છે. તો મિત્રો આતી પંચાયતી રાજ વિશેની મોસ્ટ આઈએમપી વાતો, જેમાંથી પ્રશ્નો મોટા ભાગે નીકળતા હોય છે અને વારંવાર પૂછાતા હોય છે એવા પ્રશ્નો છે આ. તો ખાસ એક વખત ફરીવાર જોઈ લેજો વિડીયો જો નો સમજાણો હોય તો. તેમજ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવો અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા ન. તેમજ મિત્રો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે આવીને આવી એવી નવી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી જાય.